चालो विद्यार्थी मित्रों, हवे आपणे आजना लेक्चरनी अंदर कन्फर्टनी वात करशुं। तो आपणे क्षेत्रफळनी वात करी चूक्या, हवे आपणे शब्द घनफळ अथवा तो एने बीजो शब्द वापरी शकाय कद। तो हवे विद्यार्थी मित्रों, प्रश्न ई थाय के घनफळ साहेब कोने कहेवाय, कद कोने कहेवाय, अथवा तो क्षेत्रफळ अने घनफळनी अंदर शुं फेरफार जोवा मळे, तो एनी आपणे चर्चा करीए। तो विद्यार्थी मित्रों, के ज्यारे सिंपल भाषानी अंदर हूँ तमने एम कहूँ, धारो के आ पेज छे, अले एने बे प्रकारनी अक्ष होय अथवा तो एने बे डायमेंशन होय, एक तो आ एक्स अक्ष अने एक आ वाय अक्ष, बे प्रकारनी अक्ष होय। एटला माटे ज्यारे बे एटले के टू डायमेंशननी अंदर होय, एटले के द्विपरिमाणमां होय, भौतिक विज्ञानी भाषा में द्विपरिमाण हो, आने बे परिमाण कहवाय। आपणे दुनियानी अंदर जेटली वस्तु छे एमां टोटल त्रण परिमाण धरावती वस्तु छे, एक परिमाणवाळी छे, बे परिमाणवाळी छे अने त्रण परिमाणवाळी छे। तो आपणे जे वात करी रह्या छे बे परिमाणनी, पहेला जे वात करी क्षेत्रफळमां, तो क्षेत्रफळ जे छे ई हमेशा द्विपारिमाणिक वस्तुओनुं मळे। तो आ पेज जे छे ई द्विपारिमाणिक कहेवाय, कारण के आनी जाडाई छे एकदम ओछी होय, आपणे अवगणी दईए आ लंबाईनी सरखामणीमां, एटले एकदम पतलू पेज होय, एटले आने शुं कहेवाय, आनुं तमे एरिया मेळवो एटले आने क्षेत्रफळ कहेवाय, आने रोकेली जग्याने क्षेत्रफळ कहेवाय। परंतु विद्यार्थी मित्रों, ज्यारे त्रण डायमेंशन होय, त्रण अक्ष होय, एक्स अक्ष, वाय अक्ष अने जेड अक्ष, જ્યારે ત્રણ અક્ષ ભેગી થાય અને તમે એ પદાર્થે કેટલી જગ્યા રોકે છે એ નક્કી કરવું છે, એ કેટલો વિસ્તાર રોકે છે એ નક્કી કરવું છે, તો ત્યારે તમારે ઘનફળ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ, કદ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો બીજી ભાષાની અંદર સિમ્પલ વસ્તુમાં હું એવું કહી શકું કે કોઈ પણ વસ્તુની અંદર કોઈ ઘન પદાર્થ છે, એટલે કે ધારો કે હું એમ કહું કે બોક્સ, તો બોક્સની અંદર કેટલી વસ્તુ સમાય છે એનું માપદંડ નક્કી કરવું હોય તો એ કોની મદદથી નક્કી કરી શકાય? ઘનફળની મદદથી, કદની મદદથી નક્કી કરી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ઘનફળ અને કદ વિશે બરાબર સમજૂતી મળી ગઈ હશે। તો આપણે જનરલી શબ્દ કદ આવશે, કદ એટલે કે તમારે સમજવાનું ઘનફળ મેળવવું છે, તો ઘનફળના સૂત્ર તમે ઘણા બધા ભણી ગયા, તો આપણે પહેલાં વાત કરીએ સમઘનનું ઘનફળ। અથવા તો સમઘનનું કદ। તો વિદ્યાર્થી મિત્રો, સમઘન કોને કહેવાય પહેલાં એ જોઈએ, તો હું આકૃતિ દોરું એટલે તમને વધારે ખ્યાલ આવે, તો અહીં ધ્યાન આપજો। તો વિદ્યાર્થી મિત્રો, તમને જે આકૃતિની અંદર જે દેખાઈ રહ્યું છે એને શું કહેવાય? સમઘન, જેની બધી બાજુઓ સમાન હોય અને તમને આવું બોક્સ જોવા મળતું હોય, તો આવા બોક્સને જેની બધી બાજુઓ આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ, તો વિદ્યાર્થી મિત્રો જોવું જોઈએ, હમણાં હું જે વાત કરી રહ્યો તો ત્રણ પરિમાણની અંદર જોજો, ત્રણ પરિમાણ તમને અહીં દેખાઈ રહ્યા છે। તો એક તો આ પરિમાણ એક, એટલે કે એક અક્ષ થઈ ગઈ, બીજી જે અક્ષ છે એની વાત કરું તો બીજી જે અક્ષ છે એ જે તમને દેખાઈ રહી છે એ આ છે અંદરની તરફ, આ બીજી અક્ષ, અને હવે આપણે ત્રીજી અક્ષની વાત કરીએ તો આ ત્રીજી અક્ષ,
તો જોવો જોઈએ, આવી ત્રણ અક્ષ હોય અને એવી વસ્તુને જ્યારે આપણે એની કેટલી જગ્યા રોકે છે એ મેળવતા હોય તો ત્યારે એને શું કહેવાય, પદાર્થનું કદ મેળવ્યું છે તેમ કહેવાય, પદાર્થનું ઘનફળ મેળવ્યું છે તેમ કહેવાય. તો સમ એટલે સરખું, ઘન તો આને ઘન કહેવાય. તો જે ઘનની અંદર, જે ચોરસની અંદર બધી બાજુઓ આ સમાન હોય તો એને શું કહેવામાં આવે છે, સમઘન કહેવાય. તો આનું જે ઘનફળ મેળવો એને સમઘનનું ઘનફળ કહેવાય. તો એનું મૂલ્ય કેટલું છે એ આપણે, એનું સૂત્ર શું થાય એ તો અહીં ખાસ ધ્યાન આપજો. તો સમઘનનું કદ કેટલું થશે તો અહીં ખાસ ધ્યાન આપજો, તો શું થશે, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, આવો શબ્દ વાપરીશ, અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધી જ વસ્તુઓ સમાન હોવાથી મેં અહીં પહેલાં જ સૂત્ર લખ્યું, લંબાઈ લંબાઈ લંબાઈ. તો તમને ખબર પડી ગઈ, માની લ્યો કે આની લંબાઈ L છે તો બધી બાજુની લંબાઈ કેટલી થશે, L. તો અહીં શું થશે, L ગુણ્યા L ગુણ્યા L. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આનો જે એકમ હોય એ એકમ આપણે લખી શકાય, એટલે કે આનું સિમ્પલ સૂત્ર થઈ ગયું L ઘન. તો સમઘનના કદનું સૂત્ર L ઘન થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપણે આવું યાદ રાખવાનું, આવું કશું યાદ નથી રાખવું, આપણે આટલું યાદ રાખવાનું, સમઘનના ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. માની લ્યો કે L બરાબર 2 સેન્ટીમીટર છે તો બધી બાજુની લંબાઈ કેટલી થશે, L બરાબર 2 સેન્ટીમીટર. તો આનું ઘનફળ આવશે કેટલું આવશે, તો કે 2 નો ઘન, તો 2 નો ઘન એટલે કે 8 સેમી ઘન, કારણ કે એકમ તો ફરજિયાત લખવો પડશે સેમી ઘન, તો 8 સેન્ટીમીટર ઘન આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે નેક્સ્ટ. તો તમે આવું ભણી ગયા સમઘનનું ઘનફળ, હવે આવશે લંબઘનનું ઘનફળ. તો આપણે ભણી ગયા ચોરસ અને લંબચોરસ. લંબચોરસ જેની એક લાંબુ હોય, લાંબુ ચોરસ હોય તો એના લંબચોરસ તરીકે શબ્દ વાપરી શકાય. તો અહીં લંબઘન જેની અંદર એક બાજુ અથવા તો એની લંબાઈ પહોળાઈ કેવી હોય અલગ જોવા મળતી હોય તો એને શું કહેવાય, લંબઘન કહેવાય. તો આપણે જનરલી તો આ સમઘનનું જ સૂત્ર ઉપયોગ થાય, પણ આપણે લંબઘનનું લખી નાખીએ એટલે આમને દુઃખ ન થાય, બરાબર. તો અહીં ધ્યાન આપજો, સમજો બરાબર. તો સિમ્પલ વસ્તુ, તો તમને આકૃતિ તો આવડી જ જાય, કાંઈ એટલી બધી ડિફિકલ્ટ આકૃતિ ના થાય, બરાબર. ચાલો તો અહીં બરાબર ધ્યાન આપજો. તો આ લંબચોરસ, તો લંબચોરસ વડે બનતા ઘનને શું કહેવાય, લંબઘન કહેવાય. સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ. તો હવે હું બધી બાજુઓને જોડી દઉં. તો આ જે આકૃતિ થઈ એ લંબઘનની આકૃતિ થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોવો જે આપણે અહીં સમજવા માટે, આ લંબાઈ, આ પહોળાઈ અને આને શું કહેવાય, ઊંચાઈ. તેવી જ રીતે આની અંદર બધામાં હતું, પણ આમાં અલગ અલગ કિંમત હોઈ શકે તો એટલા માટે એને લંબઘન શબ્દ વાપરવામાં આવે છે. તો કદનું સૂત્ર હતો, તમને ડાયરેક્ટ ખબર પડી જવું જોઈએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો હવે LBH એટલે ખબર પડી જશે, લંબાઈને લેન્થ કહેવાય, પહોળાઈને બ્રેથ કહેવાય અને H ઊંચાઈને હાઇટ કહેવાય. એટલા માટે હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો ગોળાનું કદ એટલે કે ગોળાનું ઘનફળ, તો આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે,
તો ધ્યાન રાખજો. તો ગોળાનું કદ અથવા તો ગોળાનું ઘનફળ, તો આપણે બંને શબ્દ યાદ રાખવાનું. કદ એટલે ઘનફળ, દર વખતે મારે રિપીટ ન કરવું જોઈએ. ચાલો હવે નેક્સ્ટ. તો ગોળાનું ઘનફળ, ગોળો એટલે હવે એની અંદર ખાસ ધ્યાન રાખજો. તો મેં તમને વાત કરી હતી કે ગોળો હંમેશા નક્કર અથવા તો વચ્ચેના ભાગની વાત થઈ રહી છે, એટલે કે નક્કર ગોળો હોય તો જ એનું ઘનફળ મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો અહીં ધ્યાન આપજો. તો કદ 4/3 પાય આર ઘન, જ્યારે કુલ સપાટીનું ક્ષેત્રફળ હતું અહીંયા શું હતું, ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4πr² કરો. ઓકે ખબર પડી. ચાલો તો અને જ્યારે વર્તુળનું ક્ષેત્રફળ આવે ત્યારે πr² કરો. તો આ બધાની અંદર ખાસ ધ્યાન રાખજો, નજીવો નજીવો ફેરફાર છે એટલે ભૂલ જવાની શક્યતા વધી જશે. ચાલો હવે નેક્સ્ટ. નળાકારનું કદ, નળાકારનું કદ એટલે કે નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર આપણી પાસે છે, શું થઈ જશે, પાય આર સ્ક્વેર એચ, અથવા તો બીજું સૂત્ર પાય આર સ્ક્વેર એચ. તો અમારે તમને બધું આગળ મેં વાત કરી દીધી હતી એટલે લગભગ વાત કરવાની જરૂર પડશે નહીં, હું એવું માનું છું. તો અહીંયા હતું એ 2πr છે, તે વક્ર સપાટીનું હતું, જ્યારે અંદર કેટલી જગ્યા રોકે છે એ મેળવવાનું છે. તો હવે ખાસ ધ્યાન આપજો. તો જોવો જોઈએ, જ્યારે વક્ર સપાટી એટલે બહારની વાત થઈ રહી છે, તો અહીં ખાસ ધ્યાન આપજો. તો સમજવા માટે હું અહીં દોરી દઉં એટલે તમને વધુ પડતું ખબર પડે. ચાલો આ નળાકાર મેં દોરી દીધું. જ્યારે વક્ર સપાટીની વાત થઈ રહી હતી ત્યારે આ આ બહારની ભાગની વાત થઈ, આ બાજુ, આ બાજુ, આ વક્ર, આ બાજુ આ નળાકાર છે, તો આ બાજુ ઉપરની બાજુ. હવે જ્યારે ઘનફળની વાત થઈ રહી છે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે આ અંદરના ભાગનું આ ટોટલ જે ક્ષેત્રફળ ઘનફળ છે, આ જ વિસ્તાર છે, એ બધાનું કવરેજ એરિયા ગણવામાં આવે છે. આ બધું જ અંદરના ભાગની વાત છે. તો હવે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો ઘન લંબઘનમાં એવું જ અને ઘન સમઘનમાં પણ એવું જ. તો નળાકારના ઘનફળનું સૂત્ર પણ આપણે ભણતી વખતે ઉપયોગમાં આવશે એટલે એ પણ આપણે યાદ રાખવાનું છે. શંકુનું ઘનફળ તો લખી નાખીએ પણ આપણે એનું બહુ અગત્યનું નથી, તો ક્યારેક આવી જાય તો કામ લાગે. શંકુનું ઘનફળ અને તમે ધોરણ 10ની અંદર ભણીને આવેલા એટલે કંઈ યાદ રાખવાની એટલી બધી જરૂર નથી, અથવા તો યાદ કરવાની જરૂર નથી, યાદ તો રાખવું જોઈએ. 1/3 પાય આર સ્ક્વેર એચ, તો એ લઈ લખાય બરાબર. આડું શંકુ હોય, આડું પાડી દો તો શું લખી શકાશે, એલ. અહીં ઊભું કરી નાખો નળાકારની જેમ, તો એચ. ઓકે ચાલો. તો હવે આપણે જે અહીં વાત કરેલી છે એ વાતની અંદર બરાબર ખબર પડી ગઈ. શંકુ એટલે તો બધાને ખબર હશે, ડાગ, જોકરની ડાગલાની ટોપી બરાબર, અથવા તો કોન, આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ માટે જે કોન આવે ને એ કોન. ચાલો તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે વિવિધ આકારો જોવાના છે. શું જોવાનું છે, વિવિધ આકારો. તમારી અહીં જોડણીમાં ક્યારેક ભૂલ હોય એટલે તમારે સમજી જવાનું બરાબર. વિવિધ આકારો તો અલગ અલગ આકારો હોઈ શકે, એમાં આપણે બે ત્રણ આકારના આપણે સમીકરણ પણ યાદ રાખશું જેથી કરીને એ આપણને કામ લાગશે. આકારો અને સમીકરણ. હવે હું વાત કરી રહ્યો છું, આ રેખાની વાત કરી રહ્યો છું. તો આને મારે યામ પદ્ધતિની અંદર દર્શાવવું હોય તો દર્શાવી શકાય સમજવા માટે બરાબર. તો હું જે વાત કરું છું એ કોની વાત કરું છું, રેખાની વાત કરું છું. તો યામ પદ્ધતિમાં સમજવા માટે દર્શાવવું હોય તો યામ પદ્ધતિ દોરી નાખો, એમનામાં રેખા દોરી શકાય, ન દોરી શકાય એવું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીં ધ્યાન આપજો. ધારો કે હું વાત કરી રહ્યો છું
આવી એક રેખાની વાત કરું છું, તો આ રેખા થઈ ગઈ બરાબર, આ રેખા. તો આપણે આનો ઢાળ લેવો છે, એટલે કે આને રેખા કહેવાય, આને શું કહેવાય, રેખા. તો રેખાનું સમીકરણ આપણે ઉપયોગમાં આવશે, એટલે યાદ રાખજો આવું સમીકરણ ભણી ગયા, વાય બરાબર એમ એક્સ પ્લસ સી. તો આ રેખાનું શું બતાવે છે, સમીકરણ, જ્યાં આ વાય છે એ શું બતાવે છે, ઢાળ બતાવે છે બરાબર. આ સી છે, આ જે વાય છે એ વાય અક્ષ પરનું છેદન બિંદુ, વાય અક્ષ, આ એક્સ અક્ષનું છેદન બિંદુ બતાવે છે, અને આ અચળ કિંમત દર્શાવે છે. અમારે સૂત્ર પ્રમાણે દર્શાવવું હોય તો એને થોડુંક મારે અલગથી બતાવવું જોઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એને છેદથી અહીંયા બંને અક્ષ પર છેદથી દર્શાવી જોઈએ, પણ આ તો આપણે ખાલી રેખાને સમજવાની હતી અને એનું સમીકરણ સમજવાનું હતું, એટલે દોર્યું હોય તો દોરી નાખી. ચાલો તો અહીં ખાસ ધ્યાન જોઈએ, તો આ આપણી પાસે રેખા થઈ ગઈ અથવા તો સુરેખા થઈ ગઈ. તો આ વાય અક્ષ પરનું છેદન બિંદુ કહેવાય, આ એક્સ અક્ષ પરનું છેદન બિંદુ, ખબર પડી વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લેટ. પણ આ ઉત્તર તો ઢાળ છે, જ્યારે આમ દોરી નાખી હોત, આવી રીતે આમ દોરો તો એ કયો થાય, ચડતો ઢાળ થાય. જ્યારે ઉત્તર તો ઢાળ હોય ત્યારે આનું સમીકરણ જોવા જાય તો અહીં માઇનસ આવશે, પણ એ અત્યારે હવે આપણે ઊંડાણપૂર્વક નથી જતા, આવું તમને ખબર પડવી જોઈએ, એ જ્યારે આવશે ત્યારે ખબર પડશે. ઓકે, તો આ ઢાળ કેવો છે, આનો ઋણ છે, ઉત્તર તો ઢાળ છે, જ્યારે આમ હોય તો ચડતો ઢાળ થાય. ચાલો, તો આપણને ખાલી આકારની વાત કરવાની છે. નેક્સ્ટ, પરવલય આકાર, ધારો કે આવી રીતે છે, તમને આવો આકાર જોવા મળતો હોય, અહીં બરાબર ધ્યાન આપજો. આવો આકાર જોવા મળતો, તો આ આકારને શું કહેવાય, અથવા તો આને શું કહેવાય, પરવલય. ધ્યાન રાખજો, આ કોઈ પરગ્રહવાસી નથી. આપણે જેમ વર્તુળ કહીએ છીએ, ચોરસ કહીએ છીએ, એમાં પરવલય છે. ઓકે, જેની બંને બાજુ સમાન હોય, બંને વિસ્તાર. ચાલો, તો ઓકે, તો આનું સમીકરણ આપણે યાદ રાખજો, કારણ કે નીટમાં અને જેડબલની અંદર ક્યારેક આપણે ભણશું ત્યારે કામ લાગશે. તો એક્સ બરાબર વાય કે વાય સ્ક્વેર, કોઈને કહેવાય નહીં. ઓકે, આ ધન કહેવાય, આ બાજુ હોય, ધારો કે હું આમ આકૃતિ આમ દોરી નાખું તો એ શું થઈ જશે, માઇનસ કે વાય સ્ક્વેર. પણ એ એટલું આપણા માટે અગત્યનું નથી, આપણે ખાલી આટલું જોવાનું કે આવું સમીકરણ હોય કે વાય સ્ક્વેર, એટલે એ હંમેશા કોનું સમીકરણ હોય, પરવલયનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો યાદ રાખવું તો આને કેમ યાદ રહે, જો એક્સ અક્ષ પર છે આ પરવલય છે, એક્સ અક્ષ પર, તો અહીંયા એક્સ આવે, અને જ્યારે બાકીની બંને અક્ષ છે તો આ બાજુની આ બાજુની બે અક્ષ છે, એટલે વાયનો શું થાય, સ્ક્વેર. એક્સનું મૂલ્ય વાયના કેવા પ્રમાણે સમપ્રમાણ, આ યાદ રાખવાની ટેકનિક, ઘણું બધું આમાં સૂત્ર સાબિત કરવું જોઈએ. આ એનું સમીકરણ છે બરાબર, આ એમનામ સમીકરણ ન થયું, એની સાબિતી હોય આપણે અત્યારે આપણે સમજવા માટે, કે એક્સ અક્ષ ઉપર હોય તો એક્સ બરાબર બંને બાજુનો વાય અક્ષનો રોલ થશે, તો વાય સ્ક્વેર અચળની નિશાની મૂકી દઉં, કે વાય સ્ક્વેર. ઓકે, હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો આ પરવલય કહેવાય, આ આકારને શું કહેવાય, પરવલય. બીજો એક આકાર જોઈએ, અહીં ધ્યાન આપજો. તો આપણે આના એમસીક્યુ આવી શકે, આના એમસીક્યુ આવે છે, એટલા માટે જે જે અગત્યનું છે એને આપણે વધારે ધ્યાન આપીશું. આવો આકાર હોય, આવો, તો આ જે આવા આકારના હોય એને શું કહેવાય, અતિવલય કહેવાય.
અતિ વલે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આનું સમીકરણ જોવા જાય તો આનું સમીકરણ અતિ વલયનું સમીકરણ એક્સ બરાબર અચળ એટલે કે કોઈ પણ સંખ્યા કે ધારો કે અચળ, તો અહીં એક સ્ટેપ વધારી દો, અચળ એક્સ વાય બરાબર કે, તો અહીં તમે ગમે તે લખી શકો એટલે કહી શકાય એક્સ ચલે છે શું થઈ જશે વન અપોન વાય, એ અચળાંક તરીકે કે બાય વાય. ઓકે, તો આપણે આ સમીકરણ યાદ રાખવાનું એક્સ વાય બરાબર કે. ચાલો, ઓકે, જ્યારે આવો આકાર હોય તો અહીં ધ્યાન આપજો બરાબર, આવું લંબવૃત્તીય હોય, આવું લંબવૃત્તીય જ્યારે જોવા મળતું હોય ત્યારે આ આકારને ઉપવલય આકાર કહેવાય. કેવો આકાર કહેવાય? ઉપવલય. તો આવું બધું નેટની જેડબલીની અંદર કામ લાગે એટલે આ બધી વાત થઈ રહી છે બરાબર. તો એનું સમીકરણ ડાકું જેવું એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર ડરી ન જતા વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર વન. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડે છે આ બધી વસ્તુમાં? તો આ બધા આકાર છે બરાબર. હવે તો આનું સમીકરણ આ પ્રકારનું થાય બરાબર. આપણે વધારે પડતું આ ઉપયોગ અને આનો ઉપયોગ રહેશે. હજી વન મિનિટ ધ્યાન આપજો. હવે હું આ જ પેજની અંદર વાત કરી લો બરાબર. ચાલો, તો હવે હું અહીં જ વાત કરું છું. હવે નેક્સ્ટ વર્તુળની વાત છે. તો આ તો ભણીને આવી ગયા વર્તુળ સાહેબ, એ તો ખબર પડે બધે. બસ તો એ જે તમે આ વર્તુળ ભણ્યા એ જ આ બધા આકાર છે આજે ભણ્યા, એ ભલે તમને ઊંધા દેખાતા હોય બરાબર, એટલે કંઈ મૂંઝાવા જેવું નથી. તો આપણે વર્તુળનો આકાર દોરી, તો વર્તુળનો આકાર કેવી રીતે? તો કે આવી રીતે. થોડુંક આઘા પાછું દોરાય, માફ કરી દેવાય, તો આને વર્તુળ કહેવાય. આનું સમીકરણ આપણે ભણી ગયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર, તો આ વર્તુળનું સમીકરણ. તો આપણે આનો ઉપયોગ આવશે, તો આ તો આપણને યાદ જ છે. નેક્સ્ટ ચોર ઘાતાંકીય, એટલે કે જેની કિંમત છે એ ઝડપથી વધારો ઘટાડો થતી હોય. આવી રીતે હોય અથવા તો ઘણી બધી વખત આવું પણ હોય, આવી રીતે પણ જોવા મળે. અક્ષને ટચ થયેલું હોય તો વાય બરાબર ઈ રેસ ટુ કે એક્સ વાય કે એક્સ, સોરી, તો ઈ છે ચર ઘાતાંકીય વિધેય કહેવાય. અને શું કહેવાય? ચર ઘાતાંકીય વિધેય. તો ચર ઘાતાંકીય શું કહેવાય? વિધેય. તો કે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી હશે. તો હું જે વાત કરી રહ્યો છું એ બધી વસ્તુની અંદર તમને સમજા પડતી હશે હું એવું માનું છું બરાબર. ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. થોડા આપણે આલ્ફાબેટની વાત કરીએ કે જે આપણને ફિઝિક્સની અંદર ઉપયોગી આવતા હોય એને. તો અહીં ખાસ ધ્યાન આપજો, આ આલ્ફાબેટ ગુજરાતી નહીં, ઇંગ્લિશ નહીં, પણ આ આલ્ફાબેટ એટલે કે મૂળાક્ષરો ગ્રીક મૂળાક્ષરો. કેવા મૂળાક્ષરો? ગ્રીક મૂળાક્ષરો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત ભણતા હોય પણ ત્યારે આ મૂળાક્ષરોની માહિતી હોતી નથી એટલે પછી વચ્ચે સમજાવવું પડે શિક્ષકોને, એટલે અહીં ધ્યાન આપજો બરાબર.
તો પહેલો મૂળાક્ષર આલ્ફા, ઇંગ્લિશમાં આવી રીતે લખી શકાય આલ્ફા. તો જે આ આલ્ફા છે, હવે જેમ આપણે એબીસીડીની અંદર બે પ્રકારનું હોય, કેપિટલ એ હોય અને સ્મોલ લેટર હોય, તો આમાં પણ એવું જ છે. કેપિટલની અંદર અહીં ધ્યાન આપજો, તો પહેલો મૂળાક્ષર હોય કેપિટલ હોય, કેપિટલમાં એ લખાય, પણ જનરલી આપણે કેપિટલ લેટરનો ઓછા ઉપયોગ કરીએ, આપણે સ્મોલ લેટરનો વધારે. તો આપણે આ સ્મોલ લેટરનો, તો હું જે જે અગત્યનું છે એના ઉપર હું રાઉન્ડ કરું એટલે તમને ખબર પડે કે આપણે આ લેટરનો ઉપયોગ વધારે થાય. તો આ રેડ સર્કલ કરેલું છે, બોક્સ દોરેલું છે, એ આપણે ઉપયોગ થશે. તો આને આલ્ફાની નિશાની આવી થશે, બરાબર. ચાલો હવે નેક્સ્ટ, ગેમા એ કહેવાય, અથવા તો ઘણા બધા ગામા બોલતા હોય, ગામા. પછી ગામનો કહેવાય, અમુક તો વળી પણ હાવ અર્થનો અનર્થ કરી નાખતા હોય, બરાબર. તો ઇંગ્લિશમાં હવે લખતો નથી, બરાબર. ચાલો, તો હવે ગામાનો કેપિટલ લેટર આવો છે, આવી રીતે થાય, બરાબર. અહીં થોડુંક આમ બહાર આવ દીવા બતી જેવું, બરાબર. પણ આપણે એનો જનરલી ઉપયોગ નથી કરતા, આપણે એના સ્મોલ લેટરનો ઉપયોગ કરીએ છીએ. તો ગામાનો લેટર હું લખું છું, તો આવો આવો ચોગડા જેવું, પણ અહીં આવી રીતનું. ઓકે, ગુજરાતીમાં જે આપણે ભણી ગયા ને, આવું આખી લખી લખીને ઘૂંટી ઘૂંટીને પાટીને પૂરી કરી નાખી ને, બરાબર. પેન બહુ ખાતા જ નહીં, મજા આવે સાહેબ. હજી પેન ખાવા દીધું બહુ મજા આવે, કેટલાને મોઢામાં પાણી આવી ગયું હશે. પેન એટલે ઓલી ખબર આવતી હતી, આવી પેન નહીં. ચાલો હવે નેક્સ્ટ આપણે વાત કરી તો ડેલ્ટા, ડેલ્ટા તો ઇંગ્લિશમાં શું થશે, ડેલ્ટા આવી રીતે. તો ડેલ્ટામાં બે છે, એમાં પણ બંને મૂળાક્ષરોનો ઉપયોગ થતો હોય ઘણી બધી વખત. તો ડેલ્ટાનો આપણે આવું તો આપણે બીજા ચેપ્ટરમાં જ આ ડેલ્ટાનો ઉપયોગ કરશું, અને સ્મોલ ડેલ્ટાનો ઉપયોગ કરાય તો આને સ્મોલ ડેલ્ટા કહેવાય. તો આપણા માટે આ બે ડેલ્ટા ઉપયોગી છે, એટલે આપણે બે ઉપર આવું આવું કરી નાખું બોક્સ, બરાબર. ધ્યાન રાખજો બે ભેગા નથી, બરાબર. ચાલો, તો આ કેપિટલ, આ સ્મોલ, તો આ ડેલ્ટા. પછી એપ્સાઇલોન, એપ્સાઇલોન આ ઓલી લોનની વાત નથી થતી, પૈસાવાળી લોન કે પછી ઓલી લોન આપણે વાવી ગાર્ડનમાં એ વાત નથી. એપ્સાઇલોન અથવા તો એને એપ્સિલોન એ ઘણા બધે વખત બોલતા હોય, તો બોલી શકાય. આ બધા ભાઈ ઇંગ્લિશ ભાષા છે, ગમે તે ચીંગ ચૂંગ ચાંગ કરી નાખો તો હાલે, બરાબર. ચાલો, તો એમાં એનો કેપિટલ મૂળાક્ષર ઈ આવો સિમ્પલ, પણ એનો ગ્રીક મૂળાક્ષર સ્મોલ છે તો ઈ આવો થશે. તો આપણે જનરલી આનો વધારે ઉપયોગ રહેશે આવી રીતે, આવું ખૂણાવાળું નહીં એ જ કરવાનું, પણ આવું રાઉન્ડ ટાઈપ, બરાબર. આવી રીતે તો આને એપ્સાઇલોન કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઈટા, ઈટા, ઈટા તો જોવો જોઈએ, તો ઈટાને કેપિટલ લેટરમાં આવું દર્શાવે, પણ એનો આપણે બહુ ઉપયોગ નથી. જે ઉપયોગ છે એની વાત કરીએ તો ઈટા તો તમે લગભગ ભણીને આવ્યા, મારા ખ્યાલ મુજબ આપણે 3-10 અંદર વક્રી ભવનાંક દર્શાવવામાં ઈટાનો ઉપયોગ કરતા હતા, બરાબર. તો તમે આવું કંઈક ઉપયોગ સંજ્ઞા કરતા હતા, તો આને ઈટા કહેવાય, બરાબર, ખબર પડી. ચાલો, તો હવે આના ઉપર રાઉન્ડ શેપ કરના આવું કરી નાખશું સ્ક્વેર. ચાલો, ઓકે. હવે નેક્સ્ટ થીટા, ઈટાનો ભાઈ બીજો થીટા, તો આ થીટા, તો આ તો સાહેબ થાકી ગયા થીટા સાંભળી સાંભળી. તો થીટા કોને કહેવાય, તો થીટાની સંજ્ઞા શું થશે, તો કેપિટલ લેટરમાં જોવા જાય ને તો કેપિટલ લેટરની અંદર આવી થાય,
આવી રીતનો રાઉન્ડ અને પછી અંદર આવી નિશાની, આવો નાનો એવો, અથવા તો આમે હોય આવી રીતે અને પછી આવી રીતે અંદર નાનો એવો એચ. પણ એનો આપણે જનરલી બહુ ઉપયોગ નથી રહેતો, આપણે આનો ઉપયોગ સિમ્પલ આવું આપણે કરતા હોય. તો આ થીટા તો એ તમે જાણો જ છો, એના વિશે મારે બહુ કહેવાની જરૂર નથી. ઓકે ચાલો, હવે નેક્સ્ટ આપણે આગળ લેમડા. તો લેમડાનું લગભગ મે બી ક્યાંક આવી ગયું હશે, તો લેમડા, તો લેમડાને કેપિટલમાં આવું લખાય, પણ જ્યારે સ્મોલની અંદર લખવું હોય ત્યારે આવી રીતે. તો આપણે આનો વધારે ઉપયોગ આવશે આવી રીતે. ચાલો પછી મ્યુ, મ્યુ મ્યુ તો એમાં કેપિટલ આવો એમ, પણ સ્મોલની અંદર વાત કરી તો આપણે આવી રીતે થશે. બરાબર આવી રીતે. તો આ મ્યુ આપણે આનો ભરપૂર ઉપયોગ કરવાનો છે બાર સાયન્સની અંદર, અને 11માં એ માઇક્રો શબ્દ તરીકે આપણે ઉપયોગ કરશું. બરાબર પછી ન્યૂ, મ્યુ નહીં, મ્યુ આવી ગયું જો અહીં મ્યુ. હવે ન્યૂ, ન્યૂ એટલે નવું નહીં, આ એ ન્યૂ, ન્યૂ આ મ્યુ, એમ યુ. તો આપણે હવે વાત કરવાની છે કોની વાત કરી, ન્યૂની. તો એને કેપિટલ લેટરની અંદર આવું લખાય એન, પણ સ્મોલ લેટરની અંદર શું લખાય જો આવું આવું વી.